मित्रों यूट्यूब पर लर्निंग गुजराती लक्षो एटले नीचे सब्सक्राइब बटन देखाशे त्यां क्लिक करशो, बाजू में बेल आइकॉन छे ए पण दबावशो जेथी मारा नवा वीडियो ना नोटिफिकेशन तमने रेग्युलर मळता रहे। नमस्कार मित्रों, लर्निंग गुजराती चैनल में आपनो स्वागत छे। मित्रों आजना वीडियो में आपणे जोईशुं के जे अत्यारे जीसीईआरटी अंतर्गत जे आपणे ऑनलाइन ट्रेनिंग छे ए ऑनलाइन ट्रेनिंग नुं केवी रीते लॉगिन करशुं अने दीक्षा पोर्टल में जईने कई रीते आपणे मोबाइल में जोई शकशुं। शुरुआत करिए तो मोबाइल स्क्रीन पर तमे ध्यान आपशो, आपणे जईशुं दीक्षा पोर्टल पर। आ जे दीक्षा पोर्टल नी जे एप्लिकेशन छे ए तमे इंस्टॉल करेली हशे मित्रों। तो अहींया ज्यारे दीक्षा पोर्टल तमे खोलशो आ रीते तो आ रीतनी होम स्क्रीन आवशे। शरूआतमां नीचे तमे जोई शको छो त्यां लाइब्रेरी छे, त्यारबाद ट्रेनिंग छे, त्यारबाद अहींया स्केनिंग माटे आपे छे, त्यारबाद बेक जशो, त्यारबाद डाउनलॉड्स ऑप्शन छे, तमे जेटलू डाउनलॉड कर्युं हशे ते, अने प्रोफाइल छे तमारी बराबर। तो अहींया प्रोफाइल पर जशो एटले मित्रों तमे जे छे जो तमे लॉगिन थया छो तो मित्रों आ रीतनी स्क्रीन आवशे। शरूआतमां जे छे तमारो आईडी आपे छे, डिस्ट्रिक्ट अने स्टेट तमने पसंद करवानुं कहेशे। जे एडिट बटन छे एडिट बटन उपर क्लिक करशो एटले तमारुं स्टेट अने डिस्ट्रिक्ट तमे सिलेक्ट करी शकशो, नेम जे छे त्यांथी बदली शकशो। त्यारबाद नीचे जे छे एमां एड मोबाइल नंबर, तमे इच्छो तो मोबाइल नंबर एड करी शको छो, तमारो जीमेल आईडी बतावशे अने रिकवरी एकाउंट जे छे ए तमे एड करी शको छो अहींया। त्यारबाद नीचे जे छे बोर्ड गुजराती अने धोरण जे छे ए तमे नीचेना एडिट बटन उपर क्लिक करशो एटले तमे अहींथी तमे पसंद करी शकशो बोर्ड छे, मीडियम छे, क्लास छे अने सब्जेक्ट छे। ओके, अने पछी तमे सेव करी शको छो। तो आ थई मित्रों मेन जे प्रोफाइलनी सेटिंगनी वात। अहींया ऊपर जे छे त्रण लीटी ત્યાં તમે ક્લિક કરશો તો અહીંયા જે છે દીક્ષા પોર્ટલનું જે છે મેનુ ખુલશે, ત્યારબાદ યુઝર અને ગ્રુપ છે। હવે યુઝરની ગ્રુપમાં તમે જો લોગિન એઝ ટીચર, તમે જે છે અત્યારે બાય જે લોગિન છે તમે જીમેલ આઈડીથી થયા હશો, તો જીમેલ આઈડીથી તમે લોગિન થયા હશો અને આપણું જે રજિસ્ટર્ડ જીમેલ આઈડી છે બરાબર દીક્ષા પોર્ટલમાં, તો મિત્રો એ રીતે તમે એઝ અ ટીચર તમે અહીંયા લોગિન થશો। ત્યારબાદ યુઝર્સ છે એ નીચે મેં જુઓ બે વિદ્યાર્થીના નામ અહીંયા એડ કરેલા છે, એડ અ યુઝર, એ જ રીતે નીચે જે તમે યુઝર તરીકે એડ કરી શકશો। જે યુઝર ઉપર ક્લિક કરશો નીચે સ્વિચ એકાઉન્ટ કરશો તો તમારે એ યુઝરના એકાઉન્ટમાં જતા રહેશો બરાબર। અને અહીંયા આપણે ઓલરેડી અત્યારે ટીચરના એકાઉન્ટમાં છીએ। ત્યારબાદ અહીંથી તમે ગ્રુપ બનાવી શકો છો સ્વિચ એકાઉન્ટ કરીને બરાબર, અહીંથી આપણે યુઝરના એકાઉન્ટમાં કરી શકીએ છીએ। ત્યારબાદ મિત્રો અહીંયા આપણે ઊભા રહીએ છીએ અને કોઈ નવું યુઝર આપણે કરવું હોય બરાબર, ક્રિએટ કરવું હોય તો મિત્રો તો પણ કરી શકીએ છીએ। અહીંથી ફરીવાર યુઝરને ગ્રુપમાં જવું બરાબર, તમે નીચે જોઈ શકો ક્રિએટ ન્યૂ યુઝર, અહીંથી તમે અલગ અલગ લોગિન બનાવી શકો છો। ઓકે, ત્યારબાદ મિત્રો વાત રહી અહીંયા નીચે રિપોર્ટ્સમાં, રિપોર્ટ્સ ઉપર ક્લિક કરીએ તો પણ તમને બતાવે છે કેટલા યુઝર્સ છે અને કેટલા ગ્રુપ છે તમારા બરાબર, એ રીતે બતાવશે। અને ત્યારબાદ લેંગ્વેજ છે, લેંગ્વેજ આપણે બાય ડિફોલ્ટ ઇંગ્લિશ રાખી છે, અહીંથી આપણો ડેટા બેકઅપનો જે છે એનું સેટિંગ્સ છે। ઓકે, ત્યારબાદ મિત્રો નીચે છે લોગઆઉટ ઓપ્શન છે। હવે આપણે મીટિંગ અહીંયા સ્ટાર્ટ કેવી રીતે કરવાની છે, જે ટ્રેનિંગ લેવાની છે એ ટ્રેનિંગ કઈ રીતે જશું આપણે ટ્રેનિંગમાં। સૌપ્રથમ મિત્રો લાઇબ્રેરી બટન છે, લાઇબ્રેરી બટન છે તમે જોઈ શકો છો ઉપર, ગુજરાતી મીડિયમ આપણે સિલેક્ટ કરેલું છે બરાબર। અહીંથી તમે મીડિયમ જે તે અત્યારે ઓલરેડી મેં ગુજરાતી સિલેક્ટ કરેલું છે એટલા માટે, પણ બાય ડિફોલ્ટ તમે કોઈ પણ માધ્યમ અહીંથી સિલેક્ટ કરી શકો છો ઉપરથી। અત્યારે નીચે ધોરણ જે છે, ધોરણ મેં અત્યારે 8 સિલેક્ટ કરેલું છે, એની બદલે કોઈ પણ તમે ધોરણ પસંદ કરી શકો, જેમ કે હું ધોરણ 6 પસંદ કરું તો નીચે 6ઠ્ઠાનું ખુલશે, એ રીતે હું 7મું પસંદ કરું તો નીચે 7માનું ખુલશે। અત્યારે મિત્રો પરિવારનો માળો જે છે આપણે અત્યારે ચાલુ છે, તો પરિવારના માળો માટે ગુજરાતી ઉપર હું ક્લિક કરું, તમે જો તો જીસીઆરટી અંતર્ગત જે દિવસ વાઇઝ જેટલી પ્રવૃત્તિ આવે છે મિત્રો એ બધા તમે અહીંયા જોઈ શકશો બરાબર। અહીંથી તમે ઓલ છે અત્યારે બધું મટીરિયલ ભેગું છે, તમને એમ લાગે કે મારે વિડીયો જોવા છે તો વિડીયો ઉપર ક્લિક કરો, માત્ર વિડીયો તમને જોવા મળશે। તમને એમ લાગે કે મારે ડોક્યુમેન્ટ જોઈએ છે તો માત્ર ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરો બરાબર, તો એ રીતે તમે કરી શકશો। અને અહીંયા તમે જોવો છો ઉપર ડાઉનલોડ નામનું ઓપ્શન છે, ત્યાંથી તમે ડાઉનલોડ પણ મટીરિયલ કરી શકશો, અને અહીંથી પ્લે કરવું હોય તો ડાયરેક્ટ પ્લે પણ થશે। આ રીતે ગમે તે ધોરણનું મિત્રો તમે કરી શકશો, 10મા ધોરણ સુધીનું અહીંયા આપેલું છે, માત્ર અહીંયા ગુજરાતી માધ્યમ છે, ઓલરેડી મેં ગુજરાતી સિલેક્ટ કરેલું છે એટલા માટે બરાબર, હું પ્રોફાઇલમાં જઈને હું પાછું મીડિયમ ચેન્જ કરું તો ઇંગ્લિશ મીડિયમનું પણ અહીંયા આવશે, અન્ય માધ્યમનું પણ અહીંયા આપેલું છે। સી મોર બુક્સ એન્ડ કન્ટેન્ટ એ નીચે તમે જોઈ શકો છો, હું અહીંયા ક્લિક કરું છું બરાબર, તો તમે જોઈ શકો છો ઉપર જે છે બધા વિષય વાઇઝ અહીંયા આવી ગયું બરાબર। અહીંથી તમે કોઈ પણ ધોરણ સિલેક્ટ કરો, નીચે જે છે ઓલ ઇંગ્લિશ એન્વાયરમેન્ટ, ગુજરાતી, હિન્દી, મેથેમેટિક્સ, સંસ્કૃત તમામ વિષય છે બરાબર, તમામ વિષય છે મિત્રો, જોઈ લો। હું અહીંથી ગમે તે એક વિષય પસંદ કરું, જેમ કે આપણે કરીએ છીએ મેથ્સ મેથેમેટિક્સ,
तो मैथमेटिक्स पसंद करो तो मित्रों धोरण तमे सिलेक्ट कर्यु छे ऊपर में सातमो तो सातमा धोरणना गणित ने लगतु तमाम अहींया साहित्य अहींया आवी गयु एने तमे नीचे सॉर्टिंग पण करी शको छो सॉर्ट बाय करूं बर तो एने बोर्ड वाइज तमे सॉर्ट करी शकशो अने अहींया जे छे मीडियम छे तो मीडियम तमने आपेला छे लैंग्वेज पंजाबी कन्नड़ा बधा मीडियम छे मित्रों अहींया जे मीडियम तमारे जोता होय मीडियम सिलेक्ट करीने तमे एने फिल्टर करशो तो ए मटीरियल प्रमाणे गोठवाई जशे अहींथी मात्र टेक्स्ट बुक जोईए छे टेक्स्ट बुक ऊपर क्लिक करो तो टेक्स्ट बुक आवशे आ रीते बराबर त्यारबाद विडियोज जोशे तो विडियो ऊपर क्लिक करो तो मात्र विडियो आवशे मात्र डॉक्यूमेंट जुए छे तो डॉक्यूमेंट आवशे बराबर आ रीते तमे जे पण तमने जोती होय पीडीएफ फाइल ए रीते आवशे इंटरेक्टिव कंटेंट तमारे जुए छे तो इंटरेक्टिव ऊपर करशो तो मित्र इंटरेक्टिव कंटेंट तमारी सामे आई जशे बराबर आ रीते सरस मजानुं अहींया छे कोई पण विषयनुं कोई पण धोरणनुं तमे सॉर्टिंग करी शको छो त्यारबाद आपणे बेक जोईए त्यारबाद छे मित्रों ट्रेनिंग ट्रेनिंग जे छे અહીંથી ટ્રેનિંગ ઉપર હું ક્લિક કરીશ અત્યારે હાલ તો ટ્રેનિંગ ઉપર ઘણી બધી ટ્રેનિંગો અહીંયા ચાલે છે ઓપન ફોર એનરોલમેન્ટ અને લેટેસ્ટ ટ્રેનિંગ લેટેસ્ટ ટ્રેનિંગમાં તમે નીચે જાઓ તો ઘણી બધી ટ્રેનિંગો અત્યારે હાલ ચાલુ રહી છે ઉપર જે છે વ્યૂ ઓલ બટન દબાવો તો તમને તમામ પ્રકારની જે ટ્રેનિંગ ચાલી રહી છે એ બધી તમને બતાવશે ઓકે તો આમાંથી આપણે સર્ચ એટલી બધી નહીં કરીએ પણ બેક જઈએ છીએ અને અહીંયા ટ્રેનિંગ શિડ્યુલમાં ઉપર આપણે સર્ચમાં જઈશું અત્યારે જે છે હાલ જીસીઆરટી ચલાવે છે तो GCERT लखशू आपणे अने सर्च करशू तो मित्रों अत्यारे जे छे आपणे त्रण ट्रेनिंग छे एमांथी बे ट्रेनिंग अत्यारे हाल चालू थई गई छे तो अहींया तमे जोई शको छो गांधीजीनुं शिक्षण दर्शन अने सर्टिफिकेट कोर्स ऑन बेसिक एज्युकेशनल स्टेटिस्टिक्स हुं ए क्लिक करू छुं नीचेनी ट्रेनिंग उपर कोई पण एक ट्रेनिंग उपर क्लिक करशो एटले मित्रों आ रीतनुं तमारुं इंटरफेस जोशे एमां तमे सर्टिफिकेट कोर्स ऑन बेसिक एज्युकेशनल जॉइंट ट्रेनिंग नामनुं बटन छे એની નીચે તમે એની ઇન્ફોર્મેશન તમે વાંચી શકો છો આ જે ટીચર છે એમાં કયા જોડાઈ શકે છે મીડિયમ કયું છે ટ્રેનિંગની ડિટેલ્સ જે છે એ નીચે આપેલી છે મિત્રો આ તમામ ડિટેલ તમે વાંચી શકો છો ડિટેલમાં બાજુમાં જઉં છું ટ્રેનિંગ મોડ્યુલ્સ છે અહીં ઇન્ટ્રોડક્શન છે ઇન્ટ્રોડક્શન છે એની નીચે પીડીએફ છે અનુક્રમણિકા આપેલી છે એકમ બે એકમ ત્રણ એકમ ચાર ચાર એકમો આપેલા છે નીચે ફાઇનલ ટેસ્ટ આપેલી છે એક એકમાં તમે જશો તો મિત્રો તમામમાં સાહિત્ય છે વારાફરથી એક પછી એક ઇન્ડિકેટર બધા પાસ કરવાના છે અને નીચે આપણે આખો કોર્સ પૂરો કરવાનો છે બરાબર અહીંયા તમે જોઈન ટ્રેનિંગ ઉપર ક્લિક કરશો તો મિત્રો જો શરૂઆતનું આ રીતના આવશે યોર પ્રોગ્રેસ 0% કમ્પ્લીટેડ તમારે અહીંથી સ્ટાર્ટ કરવાનું છે બરાબર અહીંથી તમે સ્ટાર્ટ કરો છો એટલે સ્ટાર્ટ ના ઉપર ક્લિક કરવાનું છે અને એક પછી એક બધા ઇન્ટ્રોડક્શન છે બધા એકમ છે એના બધા જ મુદ્દા જે છે એક પછી એક આ રીતે વાંચવાના છે વિડીયો હોય તો વિડીયો જોવા પડશે પીડીએફ હોય તો પીડીએફ તમારે વાંચવાની છે બરાબર અને આ રીતે તમામ સાહિત્ય પૂરું કરીને છેલ્લે ફાઇનલ ટેસ્ટ આપવાની છે આ રીતે તમે ઓનલાઈન કોર્સ પૂરો કરી શકશો અહીંથી જે સાહિત્ય જોતો એ ડાઉનલોડ પણ કરી શકશો તો મિત્રો જે ત્રીજો કોર્સ બાકી છે એ ત્રીજો કોર્સ પણ આ જ રીતે અહીંયા શરૂ થશે અને આ ટ્રેનિંગમાં જઈને અહીંયા તમે આ સ્ટેપમાં તમે શોધી શકશો ડાઉનલોડ્સમાં છે તમે જે જે ડાઉનલોડ કરશો મિત્રો એ બધું જ અહીંયા તમને જોવા મળશે અહીંથી તમે જે ડાઉનલોડ કર્યું છે ક્લિક કરીને તમે ડિલીટ પણ કરી શકો છો અત્યારે આપણે ડિલીટ કરતા નથી આ રીતે તમે દીક્ષા પોર્ટલનો ઉપયોગ કરી શકશો બીજું મિત્રો અહીંયા ખાસ કરીને ઉપર જે ડાઉનલોડ તમે કરો છો એ મિત્રો અહીંયા ઉપર તમે સેટિંગમાં જશો એ સેટિંગમાં તમને બે ઓપ્શન બતાડે છે કે જે સ્ટોરેજ જે સેટિંગ છે એ તમારે ફોનમાં કરવું છે કે તમારે મેમરી કાર્ડમાં કરવું છે બરાબર તો તમારે જે સ્ટોરેજ અહીંયા તમે જે ડાઉનલોડ કરો છો ડેટા એ તમારે ફોનની મેમરી ન બગડે તો તમે એસડી કાર્ડ તમારું હોય મેમરી કાર્ડ તો તમે એને ઓપ્શન પસંદ કરી શકો છો અને મેમરી કાર્ડમાં ડાયરેક્ટ એ સ્ટોર થાય એટલે તમારી જગ્યા તમારા ફોનમાં રોકે નહીં બરાબર તો આ રીતે પણ તમે સરસ મજાનું સેટિંગ કરી શકો છો દીક્ષા પોર્ટલનો લગભગ મેં બધો જ અહીંયા ચિતાર આપ્યો બીજું મિત્રો અહીંયા ખાસ કરીને જે મેઇન બટન છે અહીંયા વચ્ચે સ્કેનિંગનું ઓપ્શનનું છે સ્કેનિંગ ઓપ્શન એટલા માટે આપ્યો છે કે તમે ક્લિક કરશો અને તમે જુઓ કે ક્યુઆર કોડ જે છે એ ક્યુઆર કોડ તમારી ચોપડીમાં અત્યારના જે પાઠ્યપુસ્તકો છે દરેક પાઠ્યપુસ્તકમાં જે પણ માહિતી છે એ માહિતીની જોડે એક ક્યુઆર કોડ આપેલો છે એ ક્યુઆર કોડ જેવો અહીંયા સ્કેન કરશો મિત્રો એટલે એને લગતો વિડીયો એને લગતી ઇમેજ કે એને લગતું ડોક્યુમેન્ટ જે છે એ અહીંયા ઓપન થઈ જશે અને દીક્ષા પોર્ટલમાં તમે જોઈ શકશો એટલે પાઠ્યપુસ્તક પરના જેટલા પણ ક્યુઆર કોડ છે તમામ પાઠ્યપુસ્તકોમાં એ બધા પાઠ્યપુસ્તકોનો જે ક્યુઆર કોડ છે એ તમે અહીંથી સ્કેન કરી શકશો આ વાલી મિત્ર પણ ઉપયોગ કરી શકશે બાળકો પણ ઉપયોગ કરી શકશે અને ટીચર્સ પણ ઉપયોગ કરી શકશે તો મને આશા છે કે દીક્ષા પોર્ટલનો જરૂર તમે ઉપયોગ કરશો